गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सौ प्रथम तो मारो परिचय आपी दू। मारू नाम हेमान धोरियाणी, आज आप धोरण नौ विज्ञान विषय चेप्टर नंबर एक अपनी आसपास में द्रव्य नो अभ्यास करवाना छे। तो शुरुआत में तमने जो तो खबर पड़े अपनी आसपास में द्रव्य, तो आया द्रव्य विषय ना ख्याल तो आपणे मेळवशुं, पण एना पहेला तमने एक शब्द देखाय के अपनी आसपास में द्रव्य। हवे अत्यारे आपणी आजूबाजु जोईए तो तमने घणी बधी वस्तु देखाशे। भाई वस्तुओ शुं छे? तो के वस्तुओने आपणे विज्ञाननी भाषामां पदार्थ कही शकीए। आजूबाजु विविध पदार्थो रहेला छे, पछी ए पदार्थोमां सजीवो अने निर्जीवो बन्नेनो समावेश थाय छे। तो हवे आ पदार्थ छे तो पदार्थ हकીકતમાં છે શું? પદાર્થ શાના બનેલા છે? તો આજુબાજુ તમે નજર દોડાવો તો તમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છો એ મોબાઈલ છે, પછી તમારી હાથમાં પેન છે, પછી બુક છે તમારી, પછી આજુબાજુ નજર દોડાવો તો શું તો કે અલગ અલગ બીજી પણ વસ્તુ દેખાય, ફર્નિચર દેખાય, ટેલિવિઝન દેખાય, રેફ્રિજરેટર છે। તો આ બધી જ વસ્તુઓને આપણે પદાર્થમાં સમાવી શકીએ। તો પદાર્થ એટલે શું? તો કે પદાર્થને ઓળખ હોય તો કઈ રીતે ઓળખી શકીએ? તો કે જો આજુબાજુની વસ્તુ જોઈએ તો બધાના આકાર જુદા જુદા છે, બધા પાસે દળ જુદું જુદું છે, બધા અલગ અલગ જગ્યા રોકે છે, અને અમુક વસ્તુ છે તો આપણે એને ઓળખવી હોય, આમ અલગ અલગ બનાવટોમાંથી બનેલી છે તો આ રીતે આપણે એને ઓળખી કેવી રીતે શકીએ? તો એને એના માટે વૈજ્ઞાનિકોએ એક વિચાર આપ્યો કે બ્રહ્માંડની દરેક વસ્તુ કે જે સામગ્રીમાંથી બનેલી છે તેને દ્રવ્ય કહે છે। વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે બ્રહ્માંડની દરેક વસ્તુ કે જે સામગ્રીમાંથી બનેલી છે તેને આપણે દ્રવ્ય તરીકે ઓળખી શકીએ। તો ફરી પ્રશ્ન એ થાય કે દ્રવ્ય એટલે શું? એના સિવાય કે દરેક વસ્તુમાં કેવો કેવો સમાવેશ થાય છે? તો કે દરેક વસ્તુમાં બધી જ વસ્તુઓનો સમાવેશ થાય। આપણે શ્વાસમાં લઈએ એ હવા આપણે નદી આંખે જોઈ શકતા નથી, કારણ કે એ અત્યંત સૂક્ષ્મ કણોની બનેલી છે, તે પણ શું છે? તો કે તે પણ એક જાતનું દ્રવ્ય છે। એના સિવાય આપણે ખોરાક બનાવવા માટે અલગ અલગ વાનગીઓ બનાવે, તો એ ખોરાકની જે વાનગીઓ છે એ પણ શેની બનેલી છે? તો કે એ પણ નાના નાના ઘટકોની બનેલી છે, તો એને પણ આપણે દ્રવ્ય કહી શકીએ। બીજું ખાલી એવી જ વસ્તુઓ નહીં પણ વિવિધ નાના છોડ છે, મોટી વનસ્પતિ છે, એટલું જ નહીં પણ વિવિધ પ્રાણીઓ છે, આ બધાને આપણે દ્રવ્ય કહી શકીએ। એના સિવાય કે કેટલીક એવી વસ્તુ કે જે બહુ સૂક્ષ્મ છે, જેમ કે રેતીનો નાનો કણ, પાણીનું એક ટીપું, એ પણ શું છે? તો કે દ્રવ્ય તરીકે આપણે ઓળખી શકીએ। તો હવે આ દ્રવ્ય એટલે શું પહેલો પ્રશ્ન એ થાય, અને એ વ્યાખ્યા યાદ રાખવાની છે, અને એક માર્કમાં પ્રશ્ન પણ પૂછાય કે દ્રવ્ય એટલે શું? તો આપણે હવે કોનો પ્રયત્ન કરી અને સમજીએ કે દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે શું? તો કે જે પદાર્થ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે। જો મિત્રો દ્રવ્યની વ્યાખ્યા છે કે જે પદાર્થ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે। મતલબ કે જે પદાર્થ છે એની પાસે પોતાનું કંઈક દળ છે અને કંઈક કદ ધરાવે છે તો તેને આપણે દ્રવ્ય કહી શકીએ। વધારે સ્પેસિફાઈ કરીને સમજવાનો પ્રયત્ન કરી તો આમાં બે શબ્દ છે, દળ અને કદ। તો દળ એટલે શું? તો કે દળ એટલે પદાર્થમાં રહેલો
દ્રવ્યનો જથ્થો, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, જેને આપણે કેના વડે દર્શાવી શકી તો કે દળ વડે. એવી જ રીતે કદ એટલે શું? તો કે કદ એટલે પદાર્થે પદાર્થે અવકાશમાં રોકેલી ચોક્કસ જગ્યાનું માપ, જગ્યાનું માપ. ફરી વાર મિત્રો, કે દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે જે પદાર્થ દળ તેમજ કદ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે. દળ એટલે શું? તો કે દળ એટલે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, એટલે કે પદાર્થમાં દ્રવ્યનો જે જથ્થો રહેલો છે એનું માપ એટલે શું? તો કે દળ. અને કદ એટલે શું? તો કે પદાર્થે અવકાશમાં રોકેલી ચોક્કસ જગ્યાનું માપ, જેને આપણે કેના વડે દર્શાવી શકી? કદ વડે. જો આ બંને લાક્ષણિકતા કોઈ પદાર્થમાં જોવા મળે તો એને આપણે દ્રવ્ય તરીકે ઓળખી શકાય. મતલબ કે આ બંને લાક્ષણિકતા ધરાવતો હોય તો આપણે કહી શકીએ કે એ શું છે? તો કે એ દ્રવ્ય છે. આવો હવે એને આપણે એકમો દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો દળને માપવા માટે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, એટલે કે એને કેજી સંજ્ઞા વડે દર્શાવી છે, કિલોગ્રામ છે. ફરીથી મિત્રો, આ જથ્થાને માપવા માટે આપણે કંઈક એકમની જરૂર પડશે. હવે એકમમાં એકમ તો સમજી શકાય કે ચાલો કિલોગ્રામ છે, પછી એનાથી નાનો ગ્રામ છે, એનાથી મોટો હોય તો ટન છે, બરોબર. એવી રીતે તો આપણે એસઆઈ એકમ, તમારા માટે નવો શબ્દ, તો એસઆઈ એકમ વિશે તમે ખ્યાલ આગળના ધોરણમાં મેળવશો, પણ અત્યારે ખાલી સમજવા પૂરતું કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ અમુક એકમો નક્કી કરવામાં આવતા હોય કે જે બધે એક સમાન હોય. એવી રીતે એ દળનો એસઆઈ એકમ તરીકે શું લીધો છે? તો કે કિલોગ્રામ લીધો છે. હવે એસઆઈ એકમ એટલે શું? તો કે એક સ્ટાન્ડર્ડ છે, એના એમને કોઈ એકમ આપવામાં આવતો હોય કોઈ વસ્તુને માપવા માટે એનું, તો દળને માપવા માટેનો એકમ શું છે? તો કે કિલોગ્રામ આપવામાં આવ્યો. અને એને કંઈક સંજ્ઞા પણ આપે, એની સંજ્ઞા શું આપી છે એમને? કેજી, એટલે કે કિલોગ્રામ. તો દળનો એસઆઈ એકમ શું છે? તો કે કિલોગ્રામ છે. યાદ રાખવાનો પોઈન્ટ છે, ખાલી જગ્યા અથવા તો વિકલ્પમાં પૂછાય કે દળનો એસઆઈ એકમ શું છે? તો કે કિલોગ્રામ છે. એવી રીતે કદનો એસઆઈ એકમ, કદનો એસઆઈ એકમ શું છે? તો કે ઘન મીટર, એટલે કે મીટરની 3 ઘાત. અને આપણે સંજ્ઞામાં કેવી રીતે લખશું? તો કે મીટરની માટે 3 ઘાત. હવે જો એવું જરૂરી નથી કે દળને માપવા માટે કિલોગ્રામ જ વપરાય, જો દળનો જથ્થો ઓછો હોય તો એને આપણે માપવા માટે ગ્રામનો ઉપયોગ પણ કરીએ, અને એનાથી પણ નાનો હોય તો આપણે ઘણી વાર મિલીગ્રામ વડે પણ માપીએ છીએ. હવે એવી જ રીતે કદને એસઆઈ એકમ શું છે? તો કે ઘન મીટર છે. અને કદને માપવા માટે આપણે બીજા પણ ઘણા બધા એકમોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે કદને માપવા માટે તમે જોયું હશે કેટલી વખત આપણે પ્રવાહીનું કદ માપવું હોય, તો પ્રવાહીનું કદ માપવા માટે તમે દૂધ છે, કેરોસીન છે, પેટ્રોલ છે, ડીઝલ છે, એને માપવા માટે જુદા જુદા માપિયાઓ જોયા હશે. કે જી શું? તો કે એ પ્રવાહીનો જથ્થો માપી દીધો. એના માટે તમે 1000 ml છે, 500 ml છે, ખાસ કરીને દૂધવાળા પાસે હોય તો એ શું કરે છે? તો કે એ પણ એક પ્રવાહીનું કદ માપે છે કે એ કેટલા કદનું છે. હવે એવી રીતે કદને એસઆઈ એકમ તરીકે શું લીધો છે આપણે? ઘન મીટર. યાદ રાખજો, દળ અને કદનો એસઆઈ એકમ, ફરી વાત, દળનો એસઆઈ એકમ તરીકે કિલોગ્રામ છે, એવી રીતે કદના એસઆઈ એકમ તરીકે ઘન મીટર છે. ભાઈ એક એક માર્કમાં એમસીક્યુ અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે કદનો એસઆઈ એકમ જણાવો અથવા તો દળનો એસઆઈ એકમ જણાવો, તો તમારે યાદ રાખવાના થાય. એ સિવાય મિત્રો, કદ અને દળના કેટલાય સંબંધો આપણને ટેક્સ્ટબુકમાં આપેલા છે. દળ અને કદના કેટલાક રિલેશન આપેલા છે, સંબંધો આપેલા છે આપણી ટેક્સ્ટબુકમાં. તો એને પણ આપણે જરાક લખી લઈએ, અને એ સંબંધ ઉપરથી આપણને બીજા સંબંધ પૂછે તો પણ તમને એનામાંથી મેળવતા આવડવા જોઈએ.
એમાં આપેલું છે, પેલું છે એક લીટર, એક લીટર બરાબર એક ડેસી મીટરનો ઘન, એક લીટર બરાબર એક ડેસી મીટરનો ઘન. બીજું શું છે તો કે બીજું એક મિલી લીટર એટલે કે એક એમએલ, એક એમએલ બરાબર એક સેન્ટીમીટરનો ઘન. હજો આ શું દર્શાવે છે તો કે એક સેન્ટીમીટર જેટલી લંબાઈ, એક સેન્ટીમીટર જેટલી પહોળાઈ અને એક સેન્ટીમીટર જેટલી જાડાઈ લઈ તો એ નાની વસ્તુમાં કેટલું કદ સમાઈ શકે તો કે એક એમએલ જેટલું કદ સમાઈ શકે. તો આ શું છે તો કે આ એક રિલેશન છે એ આપણે યાદ રાખવાનું થાય અને એ રિલેશન ઉપરથી બીજા રિલેશન પણ મેળવતા આવડવા જોઈએ. દાખલા તરીકે અહીંયા પૂછ્યું હોય કે 25 મિલીલીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ઘન, તો એક મિલી બરાબર એક તો 25 બરાબર 25, એ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકવા જોઈએ. એવી રીતે ત્રીજું છે એક લીટર બરાબર 1000 એમએલ, એટલે કે એક લીટર બરાબર 1000 મિલીલીટર. અને ચોથું આપેલું છે કે એક મીટરનો ઘન, એક મીટરનો ઘન બરાબર 1000 લીટર, એક મીટરનો ઘન બરાબર 1000 લીટર. સમજો શું છે કે એક મીટર જેટલી લંબાઈ, એક મીટર જેટલી પહોળાઈ અને એક મીટર જેટલી ઊંચાઈ, એવડો જો આકાર લઈ અને એમાં કોઈ પ્રવાહીને ભરવામાં આવે તો કેટલું સમાશે? 1000 લીટર. આ રિલેશન છે એના ઉપરથી તમને હું બીજા બે સવાલ પૂછું તો એ તમને આવડવા જોઈએ. દાખલા તરીકે અહીંયા હું પૂછું કે 1.3 લીટર બરાબર ખાલી જગ્યા ડેસીમીટરનો ઘન, તો અહીંયા તમે સરળતાથી લખી શકો કે 1 બરાબર 1, તો 1.3 બરાબર 1.3. એવી જ રીતે પૂછું કે 0.5 મીટરનો ઘન, 0.5 મીટરનો ઘન બરાબર ખાલી જગ્યા લીટર, 0.5 મીટરનો ઘન બરાબર ખાલી જગ્યા લીટર. તો 0.5 છે, હવે જો આના જેવો સંબંધ જોયો છે તો કે આ ચોથો છે એ આના જેવો સંબંધ છે કે મીટરના ઘનમાંથી આપણે જેમાં જવું છે તો કે લીટરમાં જવું છે. તો જો એમાં નજર કરશો તો ખબર પડશે કે એક મીટરનો ઘન, એક મીટરનો ઘન બરાબર 1000 લીટર. તો અહીંયા આપણે શું કર્યું તો કે એક મૂકન નાખ્યું અડધું, આપણે બધાને ખબર છે કે એક રહ્યો 0.5 રહ્યો એકનું શું છે તો કે અડધું માપ છે. તો એકનું અડધું કરી તો સામે પણ શું થશે? અડધું. તો અહીંયા શું થઈ જશે તો કે 0.5 મીટરનો ઘન બરાબર 500 લીટર. પડે ખબર કે અહીંયા શું કરી નાખ્યું આપણે તો કે અહીંયા આપણે અડધું કરી નાખ્યું તો આજુબાજુ પણ કેવું થઈ જશે? અડધું. જેથી કરીને આપને આ આલમોસ્ટ આજે આપણે બે મેળવા એવી રીતે આ ચાર પરથી તમને બીજા વર્ગું છે તો એ પણ આવડવા જોઈએ. અને આશા રાખું છું કે તમે પણ મેળવી શકશો. તો આપણે જે દ્રવ્યને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, દ્રવ્ય જે વિવિધ પદાર્થોને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ અને વિજ્ઞાન વિષય જેનો છે કે આજુબાજુની અવલોકન દ્વારા આપણે કોઈ પદાર્થ કોઈ વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરતા હોય, તો પ્રાચીન સમયથી આપણે અત્યારે કરીશું નહીં પણ પ્રાચીન સમયથી આજુબાજુને આજુબાજુના પદાર્થોનું અવલોકન કરતો હોય એવો પદાર્થ આપણા પ્રાચીન તત્વજ્ઞાનીઓ હતા, મહાન વિચારકો. તો એ શું તો કે એ પોતાની વિચાર ક્ષમતા તત્વજ્ઞાનના આધારે કોઈ પદાર્થને એને 5 તત્વોમાં વહેંચેલો કે જેને એને શું તો કે પંચતત્વ તરીકે ઓળખ્યું. કે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓએ પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓએ પદાર્થને તેના 5 મૂળભૂત તત્વોમાં વહેંચ્યો. તો સમજો કે પ્રાચીન તત્વજ્ઞાનીઓ છે એને કોઈ પદાર્થના અભ્યાસ કરી અને એવું તારણ કાઢ્યું કે પદાર્થ છે એ મૂળભૂત રીતે કેટલા જગ્યાએ 5 તત્વોનો બનેલો છે.
लगे कोई पर कोई पर पदार्थ ले लियो, सजीव ले लियो, निर्जीव ले लियो, ये इना पाया मां શું છે તો કે એના પાયામાં પાંચ મૂળભૂત તત્વ છે અને એનું તેનું નામ પણ એ કુદુ છે એનું નામ આપ્યું કે કોઈ પણ પદાર્થ છે એ પંચ તત્વોનો બનેલો છે પંચ તત્વોનો બનેલો છે શું નામ આપ્યું તો કે પંચ તત્વ પંચતત્વમાં પાંચ તત્વોનો સમાવેશ થાય અને કયા કયા અને એનું પણ આપણે લેખન કરી લઈએ એટલે ખબર પડી જાય કે પાંચ તત્વોમાં પેલું છે વાયુ, બીજું છે વાયુ એટલે કે હવા, બીજું છે પૃથ્વી, પૃથ્વી એટલે કે જમીન, જમીનમાંથી મળતા બધા જે તત્વો આમાં આવી જાય, ત્રીજું છે પાણી, ચોથું છે આકાશ અને પાંચમું છે અગ્નિ. મિત્રો ખાસ યાદ રાખજો આ પ્રશ્ન એક માર્કમાં પણ પૂછાઈ શકે છે કે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓએ પદાર્થને પાંચ તત્વોમાં વહેંચ્યો તેને તેને શું નામ આપ્યું તો કે પંચતત્વ. યાદ રાખવાનું છે કે પંચતત્વ તરીકે ઓળખાય એવા પાંચ મૂળભૂત તત્વોને અને એ પંચતત્વમાં કેનો કેનો સમાવેશ થાય તો કે વાયુ, પૃથ્વી, પાણી, આકાશ અને અગ્નિ. આ પાંચ મૂળભૂત તત્વોમાં ઓળખાવ્યો પદાર્થને કે કોઈ પણ પદાર્થ છે એના પાયામાં પાંચ તત્વો રહેલા છે કે જી આ પ્રમાણે છે. પછી ધીમે 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 આધુનિક વૈજ્ઞાનિકો મન આ તરફ આગળ વધ્યા. જો આમાં ખાલી પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ જ નહીં પણ ગ્રીકના વિચારકો છે એને પણ આ સિદ્ધાંત ઉપર સામ્યતા દર્શાવી હતી. એને પણ શું કહેવું હતું કે કોઈ પણ પદાર્થ છે એના પાયામાં પાંચ તત્વો રહેલા હોય છે. હવે ધીમે ધીમે આધુનિક વૈજ્ઞાનિકો પણ દ્રવ્ય વિશે બે સંશોધનો દોરા એના આધારે એને બે વિચારધારાઓ રજૂ કરી. મતલબ કે દ્રવ્યના બે વિચાર રજૂ કર્યા. એક દ્રવ્યના વિચાર પાછળ વૈજ્ઞાનિકોના બે સમૂહ કર્યા. એક સમૂહ એવું માનતો કે દ્રવ્ય છે ઈ રેતીના કણ જેવો છે. મતલબ કે કોઈ પણ પદાર્થ છે એનું જો વિભાજન કરવામાં આવે તો નાના 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 રેતીની કણોની માફક નાના કણોમાં વિભાજન થાય છે. જ્યારે બીજો સમૂહ એમ માનતો કે દ્રવ્ય છે ઈ રેતીની માફક નાના કણોમાં વિભાજન પામતો નથી, તે તો લાકડાની જેમ સતત છે. લાકડાની જેમ સતત છે એટલે કે સળંગ છે, તેનું નાના કણોમાં વિભાજન થઈ શકતું નથી. મતલબ કે એને કટકા કરી અને નાના કણોમાં વિભાજન કરી શકાતું નથી. આવું માનતો બીજો સમૂહ. તો હવે આપણા માટે મૂંઝવણ ઊભી થાય કે આપણે કયા સમૂહને માનવો. તો એના માટે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી પ્રવૃત્તિ એ કોઈ રીતે જોશું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે હકીકતમાં કયા સમૂહે સાચી વિચારધારા રજૂ કરી છે. પ્રવૃત્તિ 1.1 દ્રવ્ય કણોના બનેલા છે. પ્રવૃત્તિ 1.1 શું છે તો ચાલો જોઈએ કે જો તમારી પાઠ્યપુસ્તકમાં બતાવેલી આકૃતિ મુજબ જો દર્શાવવાનો પ્રયત્ન કરો તો એમાં તમને કંઈક આવું બતાવેલું છે કે ત્રણ બીકર દર્શાવેલા છે અને એની અંદર તમને પાણીના કણો દર્શાવેલા છે. હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે સાહેબ પાણીના કણો આપણે નરી આંખે જોઈ શકતા નથી તો આમાં કેમ પાણીના કણો દર્શાવેલા? તો તમને ધ્યાનથી તમને જે ચિત્ર આપેલું છે એ તમે જોવો તો ખબર પડે કે નીચે આમ લખેલું છે કે 10 લાખ ગણા આવર્ધિત કરેલ પાણીના કણો. આવું નીચે લખેલું છે. એનો મતલબ એવો કે આ જે પાણીના કણો દર્શાવેલા છે એના વાસ્તવિક કદ કરતા 10 લાખ ગણા મોટા કરીને તમને અહીંયા ચિત્રમાં બતાવેલ છે. તો આપણે સમજી શકીએ કે પાણીનો કણ છે એ કેટલો નાનો છે. 10 લાખ ગણા આવર્ધિત કરી અને તમને બતાવેલા છે. નરિયા કે આપણે જોઈ શકતા નથી. હવે જો બીજા બીકરમાં શું દર્શાવેલું છે તો કે બીજા બીકરમાં પાણીના કણોની નીચે પાણીમાં ઉપરથી ઊંચી વડે
મીઠું નાખેલું છે તો આ પાણી છે અને અંદર શું નાખ્યું છે તો કે મીઠું અને ત્રીજા બિકરમાં એને પાણી ત્રીજા બિકરના ચિત્રનું તમે અવલોકન કરશો તો તમને કંઈક આવું કંઈક દેખાશે કે પાણીના કણો વચ્ચે આમ મીઠાના કણો રહ્યા એ ગોઠવાઈ ગયેલા છે અને એવું નથી કે એક જગ્યાએ પણ સમગ્ર પાણીના જથ્થામાં ફેલાઈ ગયેલા છે એનો મતલબ શું થયો તો કે જો ત્રીજા બિકરમાં તમે આવું તમને બતાવેલું છે કે કાચના સળિયા વડે હલાવું અને કાચના સળિયા વડે હલાવતા આપણે શું અવલોકન કરીએ છીએ તો કે જે મીઠાના કણો છે એ પાણીના કણો વચ્ચે પડી જાય છે એનો મતલબ શું થયો તો કે એનો મતલબ એ થયો કે મીઠાના કણ રહ્યા એનું નાના કણમાં વિભાજન થાય છે અને નાના કણમાં વિભાજન થાય છે તો કે કેટલું નાનું કણ કેટલા નાના કણમાં વિભાજન થાય તો કે આખા પાણીના અણુ વચ્ચે ગોઠવાઈ જાય છે મિત્રો આ પ્રવૃત્તિ તમે તમારી ઘરે પણ કરી શકો છો એક ગ્લાસ લઈ અને એક ગ્લાસમાં પાણી નાખો અને અંદર મીઠું ઉગારો હવે જો તમે જયારે ઘરે કરો ને આ પ્રવૃત્તિ ત્યારે ગ્લાસમાં પાણી લઈ અને પાણીની સપાટી તમને દેખાય ને અહીંયા સુધી શું ચડાઈ દેવાનું તો કે ગ્લાસમાંથી રબર ચડાઈ દેવાનું જેથી કરીને તમે એની સપાટી નોંધી શકો તો આ જયારે આપણે પ્રયોગશાળામાં કરતા હોય ને ત્યારે આપણને કેવું માલુમ પડે તો કે જો પેલા પાણીનું સ્તર અહીંયા સુધી હતું પછી આપણે જયારે મીઠું નાખ્યું ને ત્યારે પાણીના સ્તરમાં સહેજ એમ થોડીક વાર પૂરતો શું થશે વધારો થશે જ્યાં સુધી મીઠું ઓગળશે નહીં ને ત્યાં સુધી પાણીનું સ્તર છે જ અજરાયું હશે એવું લાગશે પણ ફરી પાછું મીઠું ઓગળી જશે એટલે ફરી પાછું એની મૂળ સ્થિતિ આવી જશે એનો મતલબ શું તો એનો મતલબ એવો થયો કે પાણીના અણુઓ વચ્ચે કંઈક અવકાશ રહેલો હોય છે કે જ્યાં મીઠાના અણુઓ ગોઠવાય છે ફરીથી કે પાણી છે પાણી એના બે અણુઓ વચ્ચે કંઈક જગ્યા રહેલી છે કંઈક અવકાશ રહેલો છે હવે જ્યારે આપણે એની અંદર મીઠું નાખીએ અને મીઠાને હલાવીએ છીએ તો મીઠું રહ્યું એ શું થાય છે તો કે મીઠું આખા દ્રાવણમાં પડી જાય છે અને આખા દ્રાવણમાં પડી જાય છે એટલે શું તો કે એના અણુઓ વચ્ચે અવકાશ રહેલો છે એવું સાબિત થાય છે અને આ પ્રવૃત્તિ દ્વારા આપણે એ પણ નોંધી શકીએ કે જો આ ત્રીજી આકૃતિને આપણે આવી રીતે જોઈ કે 10 લાખ ગણા આવર્ધિત કરીને પાણીના કણોથી એ 10 લાખ ગણું આવર્ધિત કરીને જોઈ તો આપણને સ્પષ્ટ દેખાય કે મીઠાના કણોરિયા એ પાણીની અંદર ભળી ગયા છે ઉપર સુધી તો આપણે એના પરથી કહી શકીએ કે દ્રવ્યનું અતિ સૂક્ષ્મ નાના કણોનો બનેલો છે કે દ્રવ્ય કણોનો બનેલો છે જો લાકડાની જેમ સતત હોય તો આ મીઠુરિયું એ ભરવું જોઈએ નહીં એનું નાના કણોમાં વિભાજન થવું જોઈએ નહીં પણ એવું થતું નથી અહીંયા તમે મીઠાની જગ્યાએ ખાંડ પણ લઈ શકો તો અને આ પ્રવૃત્તિ કરો બીજું કે દ્રવ્ય કણોના બનેલા છે એવું આપણે આ ત્રીજા બિકર પરથી કહી શકીએ ત્રીજા બિકરની આકૃતિ પરથી કહી શકીએ તો પેલા તો આપણે આ જે પ્રવૃત્તિ કહી રહી એમાંથી તારણ શું કાઢશું તો કે તારણોમાં પેલું તારણ આપણને શું મળે છે તો કે પેલું તારણ એ મળે છે કે પાણીના કણો વચ્ચે અવકાશ રહેલો મતલબ કે પાણીના કણો વચ્ચે કઈક ખાલી જગ્યા છે કે જ્યાં મીઠાના કણો ગોઠવાય છે બીજું તારણ શું મળે તો કે બીજું તારણ મીઠું તો અહીંયા મીઠું મેં લીધું છે અહીંયા મીઠું કે ખાંડ હોય મીઠું કે ખાંડને પાણીમાં ઓગાળતા તેનું નાના કણોમાં વિભાજન થાય છે તો આના અંતે આપણે આ પ્રવૃત્તિ પરથી એક ચોક્કસ નિર્ણય કાઢી શકીએ અને એ કયા નિર્ણય ઉપર આવશું તો કે આનો આપણે નિર્ણય કરશું કે દ્રવ્ય શેનું બનેલું છે તો કે કણોનું બનેલું છે આપણે બે વિચારધારા હતી એમાંથી કણોનું બનેલું છે એ વિચારધારાને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજ્યા કે દ્રવ્ય છે એ દ્રવ્ય કણોનું બનેલું છે એટલે કે દ્રવ્યમાં પાયાના ઘટક તરીકે શું હોય તો કે નાનો કણ હોય છે એટલે કે દ્રવ્ય કણોનું બનેલું છે મિત્ર આપણે ખાલી પ્રવૃત્તિ દ્વારા એટલું જ નથી સમજ્યા કે દ્રવ્ય કણોનું બનેલું છે પણ કણોની ભૌતિક લાક્ષણિકતામાંની આપણે એક લાક્ષણિકતા પણ શીખ્યા છીએ કે દ્રવ્ય કણોનું બનેલું છે
तो आज अपनी प्रवृत्ति एक बोले तमारा पाठ्यपुस्तक मुझे मुजब तब जो तो तमने एक आवी प्रवृत्ति जोवा मळशे ने आ प्रवृत्ति तमे तमारी जाते तमारी घरे पण करी शको बरोबर हवे एक चोक्कस निर्णय पर आया कि द्रव्य छे ई कणोनुं बनेलुं छे तो हवे अगर आपणे प्रवृत्ति एक पॉइंट बे जोवानी छे पण एना पहेला प्रवृत्ति एक पॉइंट बे हवे जो प्रवृत्ति एक पॉइंट बे मां जाता पहेला आपणे प्रवृत्ति एक मां जोई एक पॉइंट एक मां जे द्रव्य छे ई कणोनुं बनेलुं छे हवे द्रव्य कणोनुं बनेलुं छे तो एक प्रश्न ई थाय के द्रव्य कणोनुं बनेलुं छे तो एना कणो केवड़ा छे केटला केटला नाना छे तो नाना हशे तो અને એને સુંદરિયા કે જોઈ શકાય છે તો આવા પ્રશ્ન થાય તો એ સમજવા માટે આપણે પ્રવૃત્તિ 1.2 પર નજર કરીએ કે દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણ બનેલું છે તો મિત્રો આ પ્રવૃત્તિ આપણે જોતા પહેલા આપણે એક બાબત સમજી કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે તેમાં જો તમે નીચે તમારી પાસે પુસ્તકમાં આકૃતિ આપેલી છે એ આકૃતિમાં નજર કરશો તો તમને અલગ અલગ પાંચ બીકર દેખાશે આમ તમને પાંચ બીકર દર્શાવેલા છે અને પહેલા બીકરની અંદર 100 ml પાણી લીધેલું છે કેટલું 100 ml અને બીજા બીકરમાં શું કરવામાં આવે છે તો કે 100 ml પાણી લીધેલું છે એની અંદર ચમચી વડે પોટેશિયમ પરમેંગ્નેટ શું તો કે પોટેશિયમ પરમેંગ્નેટ જેને આપણે KMnO4 તરીકે ઓળખીએ છીએ એ KMnO4 કેમાં ઉમેરવામાં આવે છે તો કે બીજા બીકરમાં એ જે 100 ml પાણી લીધું હતું એમાં શું ઉમેરવામાં આવે છે તો કે KMnO4 આમાં પણ કેટલું પાણી લીધું છે તો કે આમાં પણ આપણે 100 ml પાણી લીધું છે હવે ત્રીજા બીકરમાં પાણી લેવાનું છે પણ કેટલું લેવાનું છે તો કે 100 ml નહીં 100 ml ની જગ્યાએ 90 ml કેટલું 90 ml પાણી લેવાનું છે ત્રીજાનું જેમ જ ચોથા બીકરમાં પણ પાણી કેટલું લેશું તો કે પાણી 90 ml સુધી લેશું આમાં પણ પાણી કેટલું લેશું તો કે 90 ml અને સેમ જ કે આમાં પણ કેટલું લેશું તો કે 90 ml હવે જો કરવાનું શું છે તો કે કસનળી લઈ અને જો પેલા તો પોટેશિયમ પરમેંગ્નેટ છે એનો રંગ ઘેરો જાંબલી રંગનો હોય હવે એને જો પાણીમાં નાખશું એટલે શું બનશે તો કે ઘેરા જાંબલી રંગનું દ્રાવણ બનશે હવે આ જે દ્રાવણ બન્યું એનો રંગ કેવો છે તો કે ઘેરો જાંબલી હવે શું કરવાનું છે તો કે એક કસનળી લઈ અને એક કસનળી લઈ અને આમાંથી આપણે 10 ml કેટલું 10 ml દ્રાવણ કસનળીમાં લેવાનું છે અને આ 10 ml દ્રાવણને કેમાં નાખવાનું છે તો કે એના પછીના બીકરમાં નાખવાનું છે અને આપણે એના રંગનું અવલોકન કરવાનું છે જો આ ઘેરો જાંબલી છે આનો રંગ પણ જાંબલી જ થશે અને બહુ કાંઈ ફરક જોવા મળશે નહીં પણ આના કરતા કેવો દેખાશે તો કે આંશિક મને આછો જોવા મળશે પણ હવે ફરી પાછું આના રીતે આમાંથી શું કરવાનું છે તો કે હવે આમાંથી કસનળીમાં ફરી પાછું કેટલું લેવાનું છે તો કે ફરી પાછું 10 ml 10 ml 10 ml દ્રાવણ કેમાં લેવાનું છે તો કે કસનળીમાં લેવાનું છે અને કેમાં નાખશું તો કે ચોથા બીકરમાં હવે જો હવે મિત્રો રંગનું તમે અવલોકન કરી શકશો કે રંગ છે એમાં
ફેર જણાતી કે ધીમે ધીમે આછો પડશે અને ફરી પાછું શું કરશું તો કે ફરી પાછું આના પ્રોસેસથી એટલે કે ફરી પાછું આપણે 10 ml દ્રાવણ કેમાં લેશું તો કે ફરી પાછું 10 ml દ્રાવણ કસનળીમાં લેશું આમાંથી અને ફરી કેમાં નાખશું તો કે છેલ્લામાં નાખશું કેટલું 10 ml હવે જો કર્યું શું શરૂઆતમાં તો કે શરૂઆતમાં કોપર સલ્ફેટ લીધો ચમચીમાં અને એમને કેમાં નાખ્યું તો કે બીકરમાં નાખ્યો અને એનું આપણે દ્રાવણ બનાવ્યું હવે આ બી દ્રાવણ બન્યું એમાંથી શું લીધું તો કે એમાંથી 10 ml દ્રાવણ લઈ અને આપણે કેમાં નાખ્યું તો કે બીકર નંબર 3 માં અને એને ફરી પાછું વ્યવસ્થિત રીતે હલાવ્યું અને પછી ફરી પાછું શું તો કે એમાંથી 10 ml લઈ અને એના પછીનામાં અને એમાંથી 10 ml લઈ અને છેલ્લામાં નોંધનીય બાબત એ છે કે આમાં જે ઘેરો કથાઈ રંગ હતો એવો ને એવો રંગ આમાં જોવા મળશે પણ શું થશે તો કે કથાઈ કલર છે એ આછો પડતો દેખાશે પછી એના કરતા આછો આમાં અને આમાં તો આપણે જોઈ શકીએ કે સાવ આછો દેખાશે પણ ખાલી એક ચમચીમાં પોટેશિયમ પરમેંગ્નેટ લીધો તો એનાથી ઘણું બધું પાણી રહ્યું એ શું થયું તો કે રંગીન થયું મતલબ કે પોટેશિયમ પરમેંગ્નેટનો પાઠ્યપુસ્તકમાં એમ લખેલું છે કે પોટેશિયમ પરમેંગ્નેટનો એક કણ એમાં જો 1000 લિટર લખેલું છે પણ હકીકતમાં 1000 લિટર નહીં 1000 ml જરાક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે 1000 લિટરની જગ્યાએ 1000 ml કે પાણીનો પોટેશિયમ પરમેંગ્નેટનો એક કણ પાણીના 1000 ml ને શું કરી દે છે તો કે રંગીન બનાવી દે છે કેમ તો કે પોટેશિયમના કણોનું અનેક નાના કણોમાં વિભાજન થાય છે કે જેનું વારંવાર મંદન કરવા છતાં પણ છેલ્લે સુધી પોતાનો રંગ જાળવી રાખે છે તો આના પરથી આ પ્રવૃત્તિ પરથી આપણે તારણ શું કાઢીશું તો કે તારણ એવું કાઢીશું કે પોટેશિયમ પરમેંગ્નેટનું પોટેશિયમ પરમેંગ્નેટનું એક કણ અનેક નાના નાના કણોમાં વિભાજન થાય છે એટલે કે પોટેશિયમ પરમેંગ્નેટનો એક કણ પણ પાણીના મોટા જથ્થાને રંગીન બનાવી દે છે કેમ કે એમાંથી અલગ અલગ નાના કણોમાં વિભાજન થશે હવે આ પ્રવૃત્તિ પરથી આપણે કઈક નિર્ણય કરશું અને નિર્ણય તરીકે આપણે શું લખી શકીએ તો કે નિર્ણય તરીકે પ્રવૃત્તિ કર્યા પછી લખી શકીએ કે દ્રવ્ય છે એ દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે કે દ્રવ્યના કણોનું કદ છે એ ઘણું સૂક્ષ્મ છે કે આપણી કલ્પના બહારનું છે મિત્રો આ પ્રવૃત્તિ તમે તમારી ઘરે પણ કરી શકો હવે ઘરે તમારે પોટેશિયમ પરમેંગ્નેટ ન હોય તો આપણે રોજબરોજ જોતા જ હોય કે પોતું કરવા માટે આપણે જે પ્રવાહી લઈએ એમાં શું હોય તો કે એમાં ડોલમાં પાણી ભરેલું હોય અને પાણીમાં આપણે ફિનાઇલ નાખેલા ટીપા નાખી તો કે ફિનાઇલ હું થોડોક જ ભાર નાખી કે 10 ml કે 20 ml જેવું ફિનાઇલ નાખી તો પણ એ આખે આખી ડોલ છે ડોલ ને તેલ બનાવી દઈએ છે તો કે સુગંધિત બનાવી દઈએ જેમાં આપણે કલર નહીં જોઈ શકીએ કારણ કે સફેદ કલરનું જ હોય પણ આપણે એનો બીજો ગુણધર્મ એટલે કે એની સુગંધ દ્વારા આપણે કહી શકીએ કે એ આખી આખા પ્રવાહીમાં ફેલાઈ ગયેલ છે એના સિવાય જો તમારે બીજી રીતે જોવું હોય તો આપણે ઘરે જંતુનાશક એટલે કે આપણે ઘાવ લાગ્યો હોય ત્યારે આપણે જંતુનાશક તરીકે ઉપયોગ કરીએ ડેટોલ હવે જો એ ડેટોલને તમે પાણીમાં 3-4 ટીપા નાખશો પાણીનો થોડો વધારે જથ્થો લઈ અને 3-4 ટીપા જેટલું ડેટોલ નાખશો તો પણ પાણીમાંથી ડેટોલની સુગંધ આવશે જે શું દર્શાવે છે તો કે જે ડેટોલના કણોનું અતિ સૂક્ષ્મ કણોમાં વિભાજન દર્શાવે છે મતલબ કે ડેટોલના જે 2-3 ટીપા છે એનું નાના નાના કણોમાં વિભાજન થાય છે અને એ આખા આખા પાણીના જથ્થાને પણ કેવો બનાવી દે છે સુગંધિત બનાવી દે છે આપણે એક પર્ટિક્યુલર કારણ પર આવી કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે કે દ્રવ્યનું વિભાજન કરવામાં આવે તો અત્યંત નાના કણોમાં વિભાજન થાય છે કે જેને આપણે કલ્પી પણ શકતા નથી તો જો
આપણે દ્રવ્યના ગુણધર્મો બનશું એમાં અમે આપણે બે શીખી ગયા કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે અને આ કણો કેવો હોય તો કે અત્યંત સૂક્ષ્મ હોય એટલે કે અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો પ્રવૃત્તિ 1.1 અને 1.2 આપણે એ તો સમજ્યા કે દ્રવ્ય કણોનું બનેલું છે અને બીજી પ્રવૃત્તિમાં એ પણ સમજ્યા કે એ કણો છે એનું કદ કેવું છે તો કે અત્યંત નાનું છે. પણ સાથે સાથે એ પણ સમજી ગયા કે દ્રવ્યની લાક્ષણિકતામાં આપણે એક લાક્ષણિકતા લખી શકીએ કે દ્રવ્ય છે એ કણોનું બનેલું છે અને એ કણો કેવા છે તો કે અત્યંત સૂક્ષ્મ છે. તો અહીંયા સુધી તમે એકવાર રિવાઇઝ કરી લઈ કે દ્રવ્યની પેલા તો વ્યાખ્યા કે જે પદાર્થ દળ તેમજ કદ ધરાવે તેને આપણે શું કહી શકી કે દ્રવ્ય કહી શકી. પછી તો કે પછી આપણે જોયું કે દળનો એસઆઈ એકમ, તો દળનો એસઆઈ એકમ શું છે હમણાં આપણે લખો તો કે દળનો એસઆઈ એકમ તરીકે કિલોગ્રામ છે કે જેની સંજ્ઞા આપણે શું વાપરી છીએ તો કે કેજી. એવી રીતે કદ, તો કદનો એસઆઈ એકમ તરીકે આપણે શું લીધું હતું તો કે મીટરની તંગા. પણ એને મીટરની તંગા કેમ વચાતું નથી, એને શું વચે છે તો કે એને આપણે ઘન મીટર તરીકે વાંચીએ છીએ. હવે પછી આગળ જોયું કે પ્રાચીન ભારતીય તત્વજ્ઞાની ઉપર પદાર્થને ઓળખવાનો પ્રયત્ન કરતા અને એને પદાર્થને કેટલા તત્વોમાં વિભાજન કર્યું હતું તો કે મૂળ 5 તત્વોમાં વિભાજન કર્યું જેને શું નામ આપ્યું હતું પંચતત્વ. એવી જ રીતે પંચતત્વોમાં કેનો કેનો સમાવેશ થાય એ પણ જોયું હતું કે વાયુ, પૃથ્વી, પાણી, અગ્નિ અને આકાશ એ રીતે વિભાજન થાય છે. પછી તો કે ધીમે ધીમે આપણે આધુનિક વૈજ્ઞાનિકોને વિચાર કરવા પર આવ્યા તો એમાં શું થયું તો કે એમાં બે સમૂહ પડી ગયા. એક સમૂહનું માનવું એમ હતું કે દ્રવ્ય છે એ રેતીની માફક કણોનું બનેલું છે, જ્યારે બીજો સમૂહ એમ માનતો હતો કે રેતીની માફક કણોને બદલે દ્રવ્ય લાકડાની જેમ સરળ છે, મતલબ કે સતત છે, એ નાના ટુકડામાં વિભાજન પામતો નથી એવું માનવું હતું. તો આપણે પ્રવૃત્તિ 1.1 જોઈ કે પાણીમાં મીઠું નાખી અને જોયું તો મીઠું શું થાય છે તો કે પાણીમાં ઓગળી જાય છે, એટલે કે પાણીમાં મીઠાના કણો રહ્યા એ શું થાય છે તો કે નાના કણોમાં વિભાજન થાય છે અને આખા આખા પાણીમાં ઓગળી જાય છે. આપણે 10 લાખ ઘણા આવર્જિત કરીને આપણને પાઠ્યપુસ્તકમાં ચિત્ર પણ આપેલું છે, એના આધારે આપણે કહી શકીએ કે મીઠાના કણો રહ્યા એ પાણીમાં ભળી જાય છે. મતલબ કે જો સતત હોય તો દ્રવ્ય મીઠાના કણોનું વિભાજન થવું જોઈએ નહીં, પણ એવું બનતું નથી. શું થાય છે તો કે મીઠાના કણોડિયા એ નાના નાના કણોમાં વિભાજન પામે છે. આપણે કહી શકીએ કે દ્રવ્ય છે એ કણો બનેલો છે તો કે કણોનો બનેલો છે. એવી જ રીતે આપણને બીજો પ્રશ્ન થાય કે આ દ્રવ્ય કણોનો તો બનેલો છે તો એ કણો છે કેવું રહેશે, તો આપણે એના માટે પ્રવૃત્તિ 1.2 જોઈ કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે. હવે એને સમજવા માટે શું કર્યું હતું કે એને સમજવા માટે આપણે 5 બીકર લીધા અને બીકરમાં પહેલા બીકરમાં 100 ml પાણી લીધું અને એમાં શું નાખ્યું તો કે પોટેશિયમ પરમેંગ્નેટ નાખ્યો, એને બરાબર મિક્સ કર્યો. ફરીથી કહ્યું પોટેશિયમ પરમેંગ્નેટ છે એ કેવા કલરનો છે તો કે ઘેરા જાંબલી કલરનો. હવે આથી દ્રાવણ બન્યું એમાંથી શું તો કે એમાંથી 10 ml કસનળીમાં લીધું અને 10 ml કેમાં નાખ્યું તો કે એના પછી જે 90 ml પાણી લીધું હતું અને 90 ml પાણી છે એમાં શું નાખ્યું તો કે 10 ml પોટેશિયમ પરમેંગ્નેટ, એટલે 90 + 10 એટલે આપણને કેટલું થઈ ગયું તો કે 100 ml. ફરી પાછું આમાંથી શું લીધું તો કે 10 ml અને ફરી પાછું કેમાં નાખ્યું તો કે 90 ml પાણી લીધું હતું એ ચોથા બીકરમાં, તો એ પણ 90 + 10 એટલે એ પણ કેટલું થઈ ગયું 100 ml. અને અંતે છેલ્લા બીકરમાં પણ આપણે આમાં અવલોકન શું કર્યું તો કે અવલોકન એ કર્યું કે આનો રંગ છે એ ધીમે 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 આછો પડે છે. હવે આછો પડે છે એનો મતલબ શું તો કે વારંવાર પાણી દ્વારા મંડન કરવા છતાં પણ છેલ્લા બિકર સુધી પોટેશિયમ પરમેંગ્નેટ પોતાનો ઘેરો જાંબલી કલર છે એ આછા જાંબલી તરીકે જાળવી રાખે છે. એનો મતલબ શું થયો તો કે પોટેશિયમ પરમેંગ્નેટનો કણડિયો એ પાણીના મોટા જથ્થાને રંગીન બનાવે છે, એનું નાના 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 કણોમાં વિભાજન થાય છે કે જેના આધારે આપણે કહી શકીએ કે પોટેશિયમ પરમેંગ્નેટનો એક કણ પાણીના અનેક કણને શું બનાવે છે તો કે રંગીન બનાવે છે, એનું અનેક નાના કણોમાં વિભાજન થાય છે. અને છેલ્લે આપણે ચોક્કસ નિર્ણય પર આવી કે દ્રવ્ય છે એ અતિ સૂક્ષ્મ કણોનું બનેલું છે. તો આજે આપણે પ્રવૃત્તિ 1.1 અને 1.2 નો અભ્યાસ કર્યો, બરોબર સાથે સાથે દ્રવ્યની વ્યાખ્યા પણ જોઈ અને દળ અને કદને લગતા અમુક રિલેશન પણ જોયા. પછી બધા રિલેશન તમારે યાદ રાખવાના થાય,
દ્રવ્યની વ્યાખ્યા એવું રાખવાની થાય, દળ કોને કહેવાય, ખડ કોને કહેવાય, એ પણ તમને જાણતા હોવા જોઈએ, સાથે સાથે એના એસઆઈકોમો પણ તમને આવડતા હોવા જોઈએ. અને દ્રવ્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એમાં આપણે દ્રવ્ય કણોનું બનેલું છે અને દ્રવ્ય અતિ સૂક્ષ્મ કણો ધરાવે છે એવું પણ આપણે પ્રવૃત્તિ દ્વારા જોયું. તો આજે આટલું જ રાખી.